ગોધરા શહેરમાં જૂના ચલણ કરોડો રૂપિયાની નોટો મળી આવી. પંચમહાલ જિલ્લાના ગોધરાથી જૂના દરની 500,000 રૂપિયાની દરની કરોડોની કિંમતની ચલણી નોટો ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે આ મામલે બે ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. નોટોની ગણતરી મોડી રાત સુધી ચાલી હતી. હાલ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર કાદિર ડાઢી. એટીએસ ગુજરાત તરફથી પંચમહાલ ગોધરા એસઓજી ટીમને માહિતી મળેલ કે ગોધરા નગર ખાતે ચોકી નંબર 7 પાસે મોહમ્મદી સોસાયટી વિસ્તારમાં 2-3 આરોપીઓ છે ભારતીય બનાવટની ચલણી નોટોનો ગેરકાયદેસર વ્યવહાર કરી રહ્યા છે, વેપાર કરી રહ્યા છે. જેના આધારે એસઓજીની ટીમ એસઓજી પીઆઈ સાથે તેમણે તપાસ કરતા 2 આરોપીઓ સાથે ઇન્ડિકા ગાડી સાથે અંદાજે 4,76,81,500 ની 2016 સાલમાં રદ કરાયેલી ભારતીય બનાવટની ચલણી નોટો પકડેલ છે. આ જે નોટો છે એનો ગેરકાયદેસર વ્યવહાર થવાનો હતો, જેના બદલામાં એ લોકો ખોટી રીતના સાચી ચલણી નોટોનો વ્યવહાર કરવાના હતા. હાલમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આની અંદર જે મેઇન આરોપી છે ઇદ્રીશ હયાત જે ભાગી ગયો છે, તેના ઉપર અગાઉ પણ ગાયોને લગતા ગુના દાખલ થયેલા છે અને એ 2-3 વર્ષથી ભાગતો ફરે છે. આગળની કાયદેસરની કાર્યવાહી કરીને આ પૈસાનું શું થવાનું હતું એની એસઓજી દ્વારા તપાસ કરવામાં આવશે. મેડમ, પકડાયેલા આરોપીઓ ક્યાંના છે?